હરિઓમ, કેમ છો બધા? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં લેસન 11 કયો છે? એક્શન વર્ડ. બરાબર, તો એક્શન વર્ડ્સમાં આપણે 6 સ્પેલિંગ ના આ જે 6 શબ્દ છે, વર્ડ એટલે શબ્દ, તેના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખ્યા હતા. કયા કયા લખ્યા હતા? તો ફરી એકવાર આપણે મહાવરો કરી જઈએ. જે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ 5-5 વખત લખ્યા હતા તેનો ફરી એકવાર મહાવરો કરી જઈએ. તો જો પહેલું ચિત્ર છે તે માં બાળક કઈ ક્રિયા કરે છે? એક્શન એટલે ક્રિયા અને વર્ડ એટલે શબ્દ. કઈ ક્રિયા કરે છે? તો કે બેસવાની, એટલે કે બેસવું. બરાબર, બેસવું એટલે તેનો ઉચ્ચાર શું થાય? સીટ. અને સીટનો સ્પેલિંગ SIT, સીટ એટલે બેસવું. હવે બીજું જે ચિત્ર છે એમાં બાળક કઈ ક્રિયા કરે છે? તો કે ઊભા રહેવાનું. ઊભા રહેવું એટલે તો તેનો ઉચ્ચાર શું થાય? સ્ટેન્ડ. સ્ટેન્ડનો સ્પેલિંગ STND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. શું થાય? સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછી ત્રીજા ચિત્રમાં બાળક કઈ ક્રિયા કરે છે? તો કે દોડવાની, એટલે કે દોડવું. બરાબર, દોડવું સ્પેલિંગ, દોડવું શબ્દનો ઉચ્ચાર શું થાય? તો કે રન. અને રન નો સ્પેલિંગ RUN, રન એટલે દોડવું. હવે જે ચોથું આપણે છે, ચોથા ચિત્રમાં બાળક કઈ ક્રિયા કરી રહ્યો છે? તો કે કૂદવાની, એટલે કે કૂદવું. કૂદવું એટલે તેનો અંગ્રેજી ઉચ્ચાર થાય જમ્પ. અને જમ્પ નો સ્પેલિંગ છે UMP, જમ્પ એટલે કૂદવું. પાંચમા ચિત્રમાં જો બાળક દોરડું કૂદે છે, શું કરે છે? દોરડું કૂદે છે, એટલે કે તે ક્રિયા કઈ કરી રહ્યું છે? તો કે દોરડું કૂદવું. અને દોરડું કૂદવું તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે સ્કીપ. અને સ્કીપ નો સ્પેલિંગ SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. હવે પાંચમા ચિત્રમાં બાળક શું કરી રહ્યું, કઈ ક્રિયા કરી રહ્યું છે? તો કે ચાલવાનું, એટલે કે ચાલવું એટલે અંગ્રેજી ઉચ્ચાર શું થાય? વોક. અને વોક નો સ્પેલિંગ WALK. આપણે આ 6 જે ચિત્ર મેં બતાવ્યા અને તેના ઉપરથી આપણે તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ 5-5 વખત લખ્યા. બરાબર, હવે આગળ અભ્યાસ કરીશું. તો લખો, જો આ જે 7મું ચિત્ર છે તેમાં બાળક છે તે દરવાજો ખોલી રહ્યો છે. શું છે? બાળક દરવાજો ખોલ્યો છે, એટલે ખોલવું એટલે ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું. લખો OPEN, OPEN, ઓપન એટલે, ઓપન એટલે ખોલવું. પાંચ વખત સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખવાના છે, યાદ છે ને તમને? ઓપન એટલે ખોલવું. લખો ઓપન એટલે ખોલવું. ઓપન એટલે ખોલવું. ઓપન એટલે ખોલવું.
એટલે ખોલવું O P E N ઓપન એટલે ખોલવું O P E N ઓપન એટલે ખોલવું O P E N ઓપન એટલે ખોલવું બરાબર હવે જો આઠમા ચિત્રમાં અહીં બાળક બંધ કરે બારી છે બારીનું ચિત્ર છે તેમાં તે બારી બંધ કરી રહ્યો છે એટલે બંધ કરવું એટલે ક્લોઝ શું થાય ક્લોઝ C L O S E ક્લોઝ એટલે બંધ કરવું શું થાય બંધ કરવું એટલે તેનો ઉચ્ચાર ક્લોઝ અને ક્લોઝ નો સ્પેલિંગ C L O S E ક્લોઝ એટલે બંધ કરવું C L O S E ક્લોઝ એટલે બંધ કરવું
T-H-R-O-W throw એટલે ફેંકવું throw એટલે શું થાય ફેંકવું Thank you.
પકડવું લખો R E A D રીડ એટલે વાંચવું R E A D રીડ એટલે વાંચવું R E A D રીડ એટલે વાંચવું રીડ એટલે
એટલે કે લખવું એટલે શું થાય રાઈટ રાઈટ એટલે કે તેનું સ્પેલિંગ શું થાય W R I T E રાઈટ એટલે લખવું શું થાય W R I T E રાઈટ એટલે લખવું W R I T E right એટલે લખવું W W R I T E right એટલે લખવું રાઈટ એટલે લખવું W R I W R I T E રાઈટ એટલે લખવું W R I T E right એટલે લખવું W R I W R I T E right એટલે લખવું રાઈટ એટલે લખવું બરાબર W R I T E રાઈટ એટલે લખવું W R I T E રાઈટ એટલે લખવું W R I R I છે Y નથી હો W R I T E રાઈટ એટલે લખવું 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 હવે આપણે 1 થી 12 સીધીના આપણે સ્પેલિંગ ઉચ્ચારણ અતો લખ્યા પણ આપણે ફરી એકવાર એનો મારો કરીએ કે જો પહેલો જે ચિત્ર છે તેમાં કઈ ક્રિયા છે તો કે બેસવાની એટલે કે બેસવું બેસવું એટલે તેનો ઉચ્ચાર થાય સીટ અને સીટ નો સ્પેલિંગ S I T સીટ એટલે બેસવું પછી આ બીજું ચિત્ર છે તેમાં બાળક કઈ ક્રિયા કરે છે ઊભા રહેવાનું એટલે કે ઊભું રહેવું એટલે તેનો ઉચ્ચાર શું થાય સ્ટેન્ડ સ્ટેન્ડ નો સ્પેલિંગ S T A N D સ્ટેન્ડ એટલે ઊભા રહેવું પછી ત્રીજા ચિત્રમાં બાળક કઈ ક્રિયા કરે છે દોડવાનું દોડવું એટલે રન અને રન નો સ્પેલિંગ R U N રન એટલે દોડવું બરાબર ચોથા ચિત્રમાં બાળક કૂદે છે બરાબર કૂદકા મારે છે કૂદવું એટલે જમ્પ અને જમ્પ નો સ્પેલિંગ J U M P જમ્પ પછી પાંચમા ચિત્રમાં બાળક દોરડું કૂદે છે એટલે કે દોરડું કૂદવું એટલે સ્કીપ સ્કીપ નો સ્પેલિંગ S K I P સ્કીપ એટલે દોરડું કૂદવું છઠ્ઠું ચિત્ર છે તેમાં બાળક ચાલે છે એટલે કે વોક ચાલવું એટલે વોક વોક નો સ્પેલિંગ W A L K વોક એટલે ચાલવું સાતમામાં બાળક કઈ ક્રિયા કરે છે તો કે બારણું ખોલે છે એટલે કે ખોલવું
खोलवू नो अंग्रेजी उच्चार ओपन अने ओपन नो स्पेलिंग ओ पी ई एन ओपन એટલે खोलवू। પછી 8માં માં બાળક બારી બંધ કરે છે એટલે કે બંધ કરવું એટલે કે ક્લોઝ અને ક્લોઝ નો સ્પેલિંગ C L O S E ક્લોઝ એટલે બંધ કરવું સોરી 9માં માં બાળક બોલને શું કરે છે ફેંકે છે ફેંકવું એટલે થ્રો અને થ્રો નો સ્પેલિંગ T H R O W થ્રો એટલે ફેંકવું પછી અહીંયા 10માં માં બાળક બોલને પકડે છે બરાબર એ પકડવું એટલે કેચ અને કેચ નો સ્પેલિંગ C A T C H કેચ એટલે પકડવું 11માં 11નું જે આ ચિત્ર છે તેમાં બાળક વાંચી રહ્યો છે શું કરે છે વાંચી રહ્યો છે એટલે કે વાંચવું વાંચવું એટલે શું થાય રીડ રીડ નો સ્પેલિંગ R E A D રીડ એટલે વાંચવું સોરી પછી 12માં માં બાળક કઈ ક્રિયા કરે છે લખવાની લખવાની એટલે કે લખવું બરાબર ક્રિયા શું કરે છે લખવાની એટલે કે લખવું લખવું એટલે તેનો અંગ્રેજી ઉચ્ચાર રાઈટ 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 નો સ્પેલિંગ W R I T E રાઈટ એટલે લખવું બરાબર તો તમે જે આ 12